કોંગ્રેસના પ્રવક્તા રાજ્યસભાના સાંસદ સભ્ય ગુજરાત કોંગ્રેસના સિનિયર લીડર શક્તિસિંહ ગોહિલની માંડવીમાં સોમવારે બપોરે જાહેર સભા યોજાશે. આવતીકાલે બપોરે 1:30 વાગે રાજ્યસભાના સાંસદ માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલ માંડવી આઝાદ ચોક મધ્યે એક જાહેર સભાને સંબોધવા માટે પધારી રહ્યા છે. હું સૌ જનતાને વિનંતી કરું છું કે કાલે આપણે સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આપણા લોકપ્રિય નેતા, રાષ્ટ્રીય નેતા માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબને સાંભળવાનો લાવો લઈએ. શક્તિસિંહને સાંભળવા એક લાવો છે, ખૂબ ઊંડું જ્ઞાન તેઓ ધરાવે છે અને સમગ્ર રાજ્યની અંદર 182 વિધાનસભા ક્ષેત્રમાં એમને પ્રચાર પ્રસારની જવાબદારી આપેલી છે, ત્યારે એમણે આપણને પણ આવતીકાલે સમય ફાળ્યો છે એટલે મારી સમગ્ર વિધાનસભા ક્ષેત્રના લોકોને મારી નમ્રતાપૂર્વક વિનંતી છે કે આપ સૌ કાલે 1:30 વાગે આઝાદ ચોકમાંથી વધારી શક્તિભાઈની સભામાં ઉપસ્થિત રહે. પ્રભુ, ખાસ કરીને આજે શક્તિસિંહ બાપુ જ્યારે આજે માંડવી આવી રહ્યા છે ત્યારે લોકોને કઈ રીતના જણાવશે કે ઇલેક્શન બાબતે જે લોકોને જે મોંઘવારી મુદ્દો હોય કે બીજું કઈ રીતે સભાનું આમાં આયોજન થશે? વર્તમાન સમયની અંદર ભાજપની સરકારથી સમગ્ર ગુજરાતની જનતા નારાજ છે. એમાં કોઈ એક બે મુદ્દા નથી, મુદ્દાઓની ભરમાર છે. કોઈ વર્ગ આ સરકારથી ખુશ નથી, એનું ઉદાહરણ આપણે 5-6 મહિના પહેલાં જોયું કે સમગ્ર ગુજરાતની અંદર 18-19 આંદોલનો થયા. એક બે આંદોલન થાય તો આપણને એમ થાય કે કોઈ સમાજ, કોઈ વર્ગ સરકારથી નારાજ હશે, પણ અહીંયા તો 19-19 આંદોલનો થયા એનો મતલબ થાય છે કે સ્પષ્ટ થાય છે કે સમગ્ર રાજ્યની જનતા સરકારની નીતિરીતિથી નારાજ છે, સરકારની કાર્યપદ્ધતિથી નારાજ છે અને જનતાની અંદર એક જેને આક્રોશ ઊભો થયેલો છે, એક પરિવર્તનની લહેર બનેલી છે. એટલે એ બાબતો ઉપર અહીં આવીને સરકારના જે ખોટી જાહેરાતો છે એના પર્દાફાશ કરશે. તો ખાસ કરીને અત્યારે કોંગ્રેસ પાર્ટી ડોર ટુ ડોર આજે પ્રચાર કરી રહી છે ત્યારે લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ડોર ટુ ડોરમાં લોકો ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. વર્ષોથી અહીંયા નગરપાલિકાની અંદર ભાજપાનું શાસન રહ્યું છે પણ સમસ્યાઓ ઠેરની ઠેર છે. ચૂંટણીઓ આવે એટલે ઠાલા વચનો આપી જનતાને ભોળવી અને મતો લઈ રહે છે પણ વાસ્તવિકતામાં ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ કરતા નથી. સરકારે ફાળવેલી ગ્રાન્ટોનો દુરુપયોગ કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ આપણે જોયું હતે કે ગામડાઓની અંદર સરકાર દ્વારા તળાવો ઊંડા કરવાની કામગીરી થાય છે, જ્યારે માંડવી નગરપાલિકાએ તળાવો દાટવાનું કામ કરતી હતી. બ્યુટિફિકેશનના નામે તળાવને દાટી રહ્યા હતા. કોંગ્રેસના મિત્રોએ સ્ટે લઈને એ કામ અટકાવ્યું હતું. એટલે અણઆવડત ભર્યા લોકો વહીવટમાં બેઠા છે અને એમને ભ્રષ્ટાચાર સિવાય કાંઈ દેખાતું નથી. ખરા અર્થમાં માંડવીની સમસ્યાઓ શું છે, ખરા અર્થમાં માંડવીને શેની જરૂરિયાત છે, આ વિધાનસભા ક્ષેત્રની જરૂરિયાતો શું છે, આ વિધાનસભા ક્ષેત્રને શું જરૂર છે, એ બધી બાબતોથી અવગત નથી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખાસ કરીને અત્યારે આ વખતે જે લોકો નારાજ છે તો આ વખતે તમને લાગે છે કે એવું પરિવર્તન આવશે? ચોક્કસપણે જે રીતે પ્રચાર પ્રસારમાં ફરી રહ્યા છીએ અને લોકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે એટલે સ્પષ્ટ થાય છે, જનતાના મૂડ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જનતા આ વખતે પરિવર્તન કરવાના મૂડમાં છે અને જનતા એમને ગમે એવો પ્રતિનિધિ આ વખતે ચૂંટીને વિધાનસભામાં મોકલવા માટે થનગની રહી છે. કારણ કે મેં સદાય જનતાની વચ્ચે રહીને કામ કર્યું છે, પ્રજાની વચ્ચે રહ્યો છું, પ્રજાના કામો માટે સતત દોડતો રહ્યો છું, સતત 12-15 વર્ષથી ગ્રાઉન્ડ ઉપર રહ્યો છું. સુખ દુઃખના સમયે પ્રજાની સાથે રહીને મેં રાજનીતિ કરી છે. માત્ર ઓફિસમાં બેસીને કે ટેબલ ખુરશી ઉપર બેસીને રાજકારણ અમે કર્યું નથી, અમે ગ્રાઉન્ડ સ્તર ઉપર દોડી ગામડાઓ ખૂંદી ગામડાઓની સમસ્યાઓ દૂર કરવાના પ્રયત્નો કર્યા છે, કિસાનોની સમસ્યાઓ દૂર કરવાના પ્રયત્ન કર્યો છે, ગરીબ પરિવારોની સમસ્યાઓ દૂર કરવાના પ્રયત્ન કર્યો છે. ત્યારે
મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતા મને સમર્થન આપશે, કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપશે. અને જ્યારે 8 તારીખે પરિણામ આવશે ત્યારે આપ સૌ પણ જોઈ શકશો કે જનતાનો મૂડ કેવો હતો. ગુરુ પક્ષલ મોબાઈલ શોપ, મોબાઈલ તેમજ એસેસરીઝ ખરીદવા માટેનું એક જ નામ, પક્ષલ મોબાઈલ શોપ. તમામ બ્રાન્ડના મોબાઈલ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. જૂના નવા મોબાઈલ, એસેસરીઝ, તમામ ફાઇનાન્સ અને બેંક લોન સુવિધા ઉપલબ્ધ. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર કેશબેક સહિત અનેક ઓફરોનો આજે જ લાભ લો. સરનામું શોપ નંબર 6, રણછોડરાય ટ્રસ્ટ મંડળ, બેંક ઓફ બરોડા પાસે, લાલ ટેકરી, ભુજ, કચ્છ.